પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ એવા પૈતૃક ઘરને કીર્તિ મંદિરમાં ફેરવવાનું હોય કે કસ્તુરબાના મકાનનો જીર્ણોદ્ધાર હોય કે પછી ભારત મંદિર અને જવાહરલાલ નેહરુ પ્લેનેટોરિયમ એટલે કે તારા મંદિરનું બાંધકામ હોય કે પછી આર્યકન્યા ગુરુકુળની સ્થાપના હોય, પોરબંદરમાં આવા તમામ ઐતિહાસિક અને યશસ્વી બાંધકામનો પાયો નાખનાર જો કોઈ હોય તો એ છે રાજરત્ન, ધર્મરત્ન અને દાનવીર ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતા. નાનજી કાલિદાસ મહેતાનો જન્મ 17 નવેમ્બર 1887 રોજ પોરબંદરથી 40 કિલોમીટર દૂર આવેલા ગોરાણા ગામમાં થયો હતો. નાનજી કાલિદાસ મહેતાએ પોતાની વેપારી કારકિર્દીની શરૂઆત આફ્રિકામાં કરી હતી. આફ્રિકામાં તેમણે શાકભાજી, કપાસ અને શેરડી ઉગાડવાનું સાહસ કર્યું હતું. પાછળથી તેમણે ખાંડ ઉત્પાદન, ચા અને કોફીના વાવેતરમાં પ્રવેશ કર્યો. 1918 સુધીમાં યુગાન્ડામાં 22 જેટલી જીનિંગ ફેક્ટરીઓ પણ ઊભી કરી હતી. યુગાન્ડાના કપાસની જાપાન અને અન્ય સ્થળોએ નિકાસ કરનારા તેઓ પ્રથમ વેપારી હતા. 1924 કંપાલાથી થોડે દૂર લુગાઝી ખાતે યુગાન્ડા સુગર ફેક્ટરીની પણ સ્થાપના કરી હતી. ભારતમાં તેમણે સિમેન્ટ પ્લાન્ટ, ઝીનરીઝ, ટેક્સટાઇલ યુનિટ અને ઓઇલ મિલ પણ શરૂ કરી હતી. 1932 પોરબંદરના મહારાણા નટવરસિંહ પાસેથી જમીન લઈ પોરબંદરમાં મહારાણા મિલ્સ નામની કપાસની મિલની સ્થાપના કરી હતી અને 1947 આ કંપનીએ ભારતીય સ્વતંત્રતા સમયે 2500 જેટલા કામદારોને રોજગારી આપી હતી. 1956 તેમણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ એટલે કે હાથી સિમેન્ટની સ્થાપના કરી હતી. નાનજી કાલિદાસ મહેતાને બ્રિટન દ્વારા યુગાન્ડામાં તેમના કામ માટે ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર MBE એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યો હતો. પોરબંદર રાજ્યના મહારાણા નટવરસિંહ દ્વારા રાજ્યના રાજરત્નનું બિરુદ આપવામાં આવ્યું તો કવિ કાલેલકર દ્વારા તેમને ધર્મરત્નનું બિરુદ આપવામાં આવ્યું. તારીખ 25 ઓગસ્ટ 1969 રોજ પોરબંદર ખાતે 82 વર્ષની ઉંમરે એ રાજરત્નનું અને ધર્મરત્નનું અવસાન થયું હતું. યુગાન્ડામાં તેમના મૃત્યુ બાદ ધ્વજ અડધી કાઠીએ ફરકાવી દાનવીર ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.